નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એન કે વ્લોગ્સમાં. મિત્રો, જ્યારે લોકો પોતાના પર કોઈ આપત્તિ કે દુઃખ આવી પડે ત્યારે પોતાના આરાધ્ય દેવને માનતા રાખતા હોય છે. કોઈ શ્રીફળની, કોઈ ચાલીને જવાની, કોઈ નકવળા ઉપાસની, કોઈ પ્રસાદની માનતા રાખતા હોય છે. પરંતુ ગુજરાતમાં એક એવું મંદિર આવેલું છે જ્યાં કચરા પોતા કરવાની માનતા રાખવામાં આવે છે. ચાલો જઈએ આ મંદિરની મુલાકાતે. મિત્રો, આ મંદિર ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના મરેડા ગામે આવેલું છે. નડિયાદથી આશરે 5-1 કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિર રાજરાજેશ્વરી માં મેલડી માતાજીના નામથી ઓળખાય છે. આ મંદિર સાથે એક રસપ્રદ વાત છુપાયેલી છે. વર્ષો પહેલાં આ ગામમાં રહેતા રાજભા નામના વ્યક્તિને વિચાર આવ્યો કે આ ગામમાં મેલડી માતાજીનું મંદિર બનાવી. તેમણે ગામના લોકોને જણાવી. ગામના લોકોએ પણ આ વાતને વધાવી લીધી. મંદિર બનાવવા માટેની જગ્યા પણ નક્કી કરી લેવામાં આવી. હવે માતાજીના પ્રતિમાની વાત આવી. તૈયાર લાવી કે બનાવડાવી કે ક્યાંથી લાવવી? ગામના લોકોને સંકેત મળ્યા કે જયપુરમાં એક જગ્યાએ મૂર્તિ છે. માતાજીએ જ્યારે સંકેત આપ્યા ત્યારે ગામના અમુક લોકો જયપુર ગયા અને માતાજીએ જે જગ્યા સૂચવી હતી તે જગ્યાએ ગયા તો સાચે જ ત્યાં કપડાથી ઢાંકેલી મૂર્તિ હતી. લોકો સમજી ગયા કે માતાજીના સંકેત આપ્યા પ્રમાણે જ આ મૂર્તિ છે. તેથી આ મૂર્તિ આપણે મરેડા ગામમાં સ્થાપિત કરીશું. માતાજીના ચમત્કારની વાત જેમ જેમ લોકોને ખબર પડતી ગઈ તેમ તેમ લોકો આવવા લાગ્યા. આખરે આ મંદિર 2003માં પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને રંગે ચંગે માતાજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી. માતાજીનું મંદિર બનતા જ દૂર દૂરથી લોકો દર્શન માટે આવવા લાગ્યા. માનતા પૂરી થયા બાદ લોકો આવવા લાગ્યા અને મંદિરની સફાઈ કરવા લાગ્યા. સ્ત્રી પુરુષ દરેક આ મંદિરની સફાઈ કરતા ધીરે ધીરે આ પ્રથા બનતી ગઈ અને ધીમે ધીમે લોકો કચરા પોતા કરવાની માનતા રાખવા લાગ્યા. માના દર્શન કરવા હજારો ભક્તો દૂર દૂરથી અહીંયા આવે છે. માના દર્શન માત્રથી બધા દુઃખ દૂર થાય છે અને મનની મનોકામના પૂર્ણ થાય છે. Thank you.
मित्रों जो तमने आ वीडियो गमे होय तो लाइक करो शेर करो और अमारी चेनल सब्सक्राइब करो। फरी मळीशुं एक नवा वीडियो साथे। त्यां सुधी जय माताजी।